નરારી અમીન ગોઠવાયેલા નાટક પ્રમાણે ભાજપમાં વિધિવત જોડાયા. એ લોકોની આશંકા સાચી પડી અને નરહરી અમીન ચિમનભાઈ પટેલની આંગળી પકડી રાજકારણમાં આવેલા અને એમનું મૂળ ગોત્ર એ વિચારધારાને કોંગ્રેસ જોડે કશું લાગે વળગે નથી, છતાંય સંજોગો વસાત કોંગ્રેસમાં રહ્યા. આ વખતે ટિકિટ ના મળી એનો બીજો અર્થ કે સત્તાથી દૂર ફેંકાયા અને અમીન ભાજપ ભાજપ ગાવા માંડ્યા, જોડાયા અને મોદીએ આવકાર્યા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મોદી અને નરહરી અમીન આથડેલા અને નરહરી અમીન જે બોલેલા એ બધું વગોળી ગયા. કદાચ મોદી એસોસિએશનમાંથી ખસી જશે અને નરહરી અમીનને કંકુના કરી ગાદીએ બેસાડશે. જે સંસ્થાનું લૂણ ખાધું એને પોતાનો સ્વાર્થ ન સચવાતા છોડી ગયા. કોંગ્રેસ પક્ષના હાઈકમાન્ડે સ્પષ્ટ નિર્ણય લીધો છે કે જેને જવું એ જાય, પણ દાદાગીરી નહીં ચાલે. નરેન્દ્રભાઈ મોદી જો ગુજરાત કે વિકાસ કે લીએ રાત દિન ખૂન પસીના એક કરકે પૂરે વિશ્વ મે ગુજરાત કી છબિ ઉપસાવે કા કામ માન બરબરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી કર રહે, ઉસકી પાર્ટી મે એક કોંગ્રેસ કે છોટે વર્કર કી હૈસિયત સે ઉનકે હાથ કો મજબૂત કરને કા કામ મેરે ઓર મેરે સાથ જુડે હુએ હજારો કાર્યકર્તાઓ ને કિયા હૈ.